बड़को अपने उत्सर्जन तंत्र नी रचना सीख्या। मनुष्य नो उत्सर्जन तंत्र एटले के उत्सर्जन तंत्र ना अंगो मा एक जोड़ मूत्रपिंड, मूत्रपिंड एटले किडनी, बराबर। हवे आपणे शीखीए छीए के मूत्रपिंड नी अंदर नी रचना केवी छे। तमे जोशो तो मूत्रपिंड नी अंदर नी रचना असंख्य गुचड़ियामय नलिकाओनी बनेली छे। सेनी बनेली छे? असंख्य गुचड़ामय नलिकाओनी बनेली छे। आ गुचड़ामय नलिकाओने मूत्रपिंड नलिका तरीके ओळखवामां आवे छे। आ नलिकाओने मूत्रपिंड नलिका तरीके ओळखवामां आवे छे। એનું બીજું નામ છે ઉત્સર્ગ એકમ, એનું અંગ્રેજી નામ છે નેફ્રોન, નેફ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે। તમારી જાણકારી ખાતર કહી દઉં બાળકો, ખાસ અગત્યની વસ્તુ કહી દઉં, પ્રત્યેક મૂત્રપિંડમાં હું જે ગુચડા મેં રચના એ દોરવા જઈ રહ્યો છું, ઉત્સર્ગ એકમની રચના જે દોરવા જઈ રહ્યો છું, બરાબર, એવા 10 લાખ ઉત્સર્ગ એકમો આવેલા હોય છે। ઉત્સર્ગ એકમો આવેલા હોય છે, વિચાર કરો, એક કિડની ની અંદર આપણે જે અત્યારે દોરવાના છીએ એવા 10 લાખ ઉત્સર્ગ એકમો આવેલા છે, બરાબર। તો એવા ઉત્સર્ગ એકમની રચના આપણે શીખવાની છે। તો આપણે બે કિડની હોય, બે મૂત્રપિંડ હોય, તો ટોટલ આપણે 20 લાખ ઉત્સર્ગ એકમો કેવા હોય એ આકૃતિ સાથે આપણે હવે હમણાં દોરવાના છીએ અને એ વસ્તુ શીખવાના છીએ। ચલો તો હવે આકૃતિ દોરીશું, આકૃતિની હું હમણાં શરૂઆત કરું છું।
बड़े तो अपने आकृति तो धोए मजा आए बराबर वे आम लागे गुचरा में अने अघरी कई नथी मेथी दे पेला बाऊ में ની કોથળી દોર લેવાની પછી એક નલિકા અસંખ્ય ગુચડા માં આવી રીતે પેલા એને સેપ આપી દેવાનો નલિકા દોર લેવાની એની ડબલ લેવાની અને પછી અહીંથી એક જે ધમની ની શાખા દાખલ થઈ છે બરાબર એ અસંખ્ય રીતે અસંખ્ય ભાગો ની અંદર વિભાજિત થાય એટલે એ રુધિર કેશિકાઓ નું ઉમરાઈ નાખવાનું ગુચ્છ બનાવી નાખવાનું એટલે આ જે રચના બની ગઈ એ આપણી આકૃતિ રેડી તૈયાર અને આમાંથી બહાર નીકળતી રુધિર કેશિકા ગુચ્છ વેચી દાવ હવે પ્રશ્ન શું છે મુદ્દો શું છે ઉત્સર્ગ એક મૂત્રપિંડ નલિકાની રચના આકૃતિ તોરી સમજાવ આકૃતિ સામે છે કે રચના અઘરી નથી પ્રત્યેક મૂત્રપિંડમાં મેં તમને કીધું તું અસંખ્ય ગુચડામય નલિકાઓ આવેલી હોય આ નલિકા છે જો આ ગુચડામય નલિકા છે વાસ્તવિકા બધી બરાબર આ ગુચડામય નલિકા છે અસંખ્ય 10 લાખ ઉત્સર્ગ એકમો હોય આ વિચાર કરો કઈ વાત હવે બીજી વાત એ છે કે આ જે ગુચડામય નલિકાઓ છે એમાં જુદા જુદા ભાગ છે પહેલો ભાગ છે શરૂઆત પ્યાલા આકારની વાટકા કે પ્યાલા આકારની રચના જેને કહેવાય છે બાઉમેનની કોથળી એનાથી શરૂઆત થાય બાઉમેનની કોથળી પછીનો સાંકડો ભાગ આથી સાંકડો આ ભાગ ચાલુ થાય ને એને ગ્રીવા કહેવાય પછી એના ત્રણ ભાગ નિકટવર્તી ગુચડામય ભાગ પછી આ ભાગ આવે બાળકો આને કહેવાય હેન્ડલેનો પાસ આ યુ આકારનો જે ભાગ હોય ને સાંકડો આ તમે નળી વધુ સાંકડી દોરવી પડે એકદમ સાંકડી દોરવી પડે અને હેન્ડલેનો પાસ કહેવાય અને પછી જે ભાગ છે ગુચડામય દૂરસ્થ ગુચડામય ભાગ છેલ્લે સંગ્રહણ નલિકામાં અંત પામે બરાબર આજે વાત થઈ ને એ ઉત્સર્ગ એકમની રચના હવે વસ્તુ શું હોય આજે બાઉમેનની કોથળી હોય એની અંદર અસંખ્ય મૂત્રપિંડ ધમનીની શાખાઓ હોય આ અસંખ્ય શાખાઓ બાઉમેનની ધમનીની બાઉમેનની કોથળીમાં હોય ને એ શાખાઓને રુધિર કેશિકાઓનું ગુચ્છ કહેવાય રુધિર કેશિકા ગુચ્છ તરીકે ઓળખવામાં આવે છે બરાબર હવે આ રચના બરાબર આકૃતિ દોરી રચના સમજાવો હવે આના પછીનો અને આ પાઠનો છેલ્લો ને અંતિમ મુદ્દો આપણે આજ આકૃતિ પરથી લઈશું હવે તો પ્રશ્ન બદલી ગયો તમ જોજો ઓબ્ઝર્વેશન કરો અહીંયા પ્રશ્ન આવ્યો મૂત્ર નિર્માણની ક્રિયા આજ આકૃતિ પણ પ્રશ્ન મૂત્ર નિર્માણની ક્રિયા હવે એની અંદર મારે તમને જે એરાઓ બતાવવાના છે જે આકૃતિની અંદર એરાઓ છે એ જરૂરી જ્યારે મૂત્રપિંડ ધમનીની શાખામાંથી ધમનીમાંથી રુધિર આવે મેં આ બાજુમાં એટલે દોર્યું છે કે આ ધમનીમાંથી જ્યારે રુધિર આવે છે ત્યારે એ રુધિર કિડનીની અંદર મૂત્રપિંડની અંદર પ્રવેશ કરે છે આ રુધિર આવી મૂત્રપિંડ હા મૂત્રપિંડમાં આવું ગુચડામય ઝાડું હોય છે મૂત્રપિંડ નલિકા આ ધમની આ રુધિર કેશિકા ગુચ્છ બાઉમેનની કોથળીની અંદર જે રુધિર કેશિકા ગુચ્છ છે ને એમાંથી દબાણ પૂર્વક પસાર થાય પ્રેશર થી પસાર થાય એટલે જ્યારે દબાણ પૂર્વક પસાર થાય ને એવા દબાણને દાબ ગાળણ કહેવાય દાબ ગાળણ એનું બીજું નામ છે અતિ સૂક્ષ્મ ગાળણ બને ને એટલું રુધિર ગળાઈ જાય મિત્રો મેં કીધું બરાબર ધમનીની અંદર આવા 10 મૂત્રપિંડની અંદર આવા 10 લાખ ઉત્સર્ગ એકમો હોય એટલે દબાણ પૂર્વક ગળાઈ જાય અને ગળાયેલું રુધિર છે અહીંયા બાઉમેનની કોથળીના તળિયેથી અહીંથી પસાર થાય બરાબર હવે જો નલિકાના પોલાણમાંથી વહે છે એટલે અહીંથી આમ વહેતું જાય જો આ રીતે આ જે નલિકા છે એના પોલાણમાંથી વહેતું જાય બરાબર અને આ રીતે વહેતું વહેતું બરાબર હેન્ડલેનો પાસ એમાંથી પસાર થાય ત્યારે એકદમ ગળે છે બરાબર અને બાકી વધેલા ઉત્સર્ગ દ્રવ્યયુક્ત પ્રવાહીને મૂત્ર કહેવાય એ મૂત્ર છે બરાબર એ આ નલિકાના પોલાણમાંથી વહેતું વહેતું પસાર થતું થતું છે બરાબર દૂરસ્થ ગુચડામય ભાગમાંથી પસાર થતું સંગ્રહણ નલિકામાં એકઠું થાય અને સંગ્રહણ નલિકા છે ને બાળકો આ છેલ્લે અહીંયા મૂત્રપિંડ નિવાપ નામનો એક ભાગ હોય મૂત્રપિંડ નિવાપ એમાં આવે અને મૂત્રપિંડ નિવાપમાંથી મૂત્ર વાહિનીમાં આવે અહીંથી મૂત્ર વાહિનીમાં આવે અને મૂત્ર વાહિની હવે તમને બધાને ખબર જ છે મૂત્રાશયની અંદર ખુલે મૂત્રાશય મૂત્રમાર્ગમાં પછી મૂત્રનો નિકાલ થાય બરાબર પણ વચ્ચે એક બાબત એ છે કે કેટલાક દ્રવ્યો આ નલિકાના પોલાણમાંથી જ્યારે દબાણપૂર્વક પસાર થાય આ રુધિર કેશિકાઓમાંથી ત્યારે જરૂરી આવશ્યક દ્રવ્યોનું પુનઃ શોષણ થાય એટલે બીજો શબ્દ બહુ જરૂરી છે પુનઃ શોષણ ગ્લુકોઝ એમિનો એસિડ અમુક પ્રકારના ક્ષાર પ્રતિકો જો ગ્લુકોઝ એમિનો એસિડ અમુક પ્રકારના ક્ષાર અને વિવિધ પ્રકારના ઘટકો દ્રવ્યો આવશ્યક દ્રવ્યોનું પુનઃશોષણ તમને એમ થાય ક્યાં છે પુનઃશોષણ થાય એ પુનઃશોષણ થયેલા દ્રવ્યો અહીંથી જો આ રુધિરમાંથી પસાર થતા હોય ને આ રુધિર કેશિકાઓમાંથી આમાંથી પસાર થતા હોય ને
ये बधाज द्रव्यो छे ये फरीथी ये पुनःशोषण पामी अहींथी पुनःशोषण पामी शिरामां आवी जाय। क्या आवी जाय? क्या आवी जाय? शिरामां आवी जाय। आ शिरा छे बाळक, जो आ शिरा छे, हुं छे मूत्रपिंड शिरानी शाखाओ एटले रुधिर केशिकाओ मार्फते शिरामां आवी जाय। हवे ए शिरा अहींया जो आ बधा द्रव्योमांथी जे जरूरी आवश्यक द्रव्योनुं पुनःशोषण थयुं हतुं बराबर, जे द्रव्योमां पुनःशोषण थयुं ई शिरा अहींया आवी गई। આ શિરા મારફતે પાછું શરીરના જુદા જુદા ભાગોમાં જાય, કોણ? ગ્લુકોઝ, એમિનો એસિડ બરાબર, વિવિધ પ્રકારના ક્ષારો અને ઘણું બધું પાણી હોય, બધા દ્રવ્યો પાછા આયલા છે, બાકી બધાના ઉત્સર્જ દ્રવ્યો પ્રવાહી એટલે મૂત્ર બરાબર, એ સંગ્રહણ નળીકામાં એકઠું થાય અને માંથી મૂત્રપિંડ નિવાપ, નિવાપમાંથી મૂત્રાશય અને મૂત્રમાર્ગ મારફતે તેનો નિકાલ થાય। આ મૂત્ર નિર્માણની ક્રિયા અને એની ટોટલી સમજૂતી।